हेलो फ्रेंड्स, આગળના લેક્ચરમાં આપણે જોયું કે દ્રાવણ એટલે શું, દ્રાવણના પ્રકાર એટલે શું અને સાંદ્રતા એટલે શું. હવે સાંદ્રતામાં આપણે ધ્યાનમાં આવી ગયું કે જથ્થાત્મક રીતે પણ સાંદ્રતાને દર્શાવી શકાય છે, ગુણાત્મક રીતે પણ દર્શાવી શકાય છે, અને જથ્થાત્મક રીતે દર્શાવવા માટે અલગ અલગ રાશિઓ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અલગ અલગ રાશિઓ કે જેને આપણે યુનિટ્સ ઓફ કન્સન્ટ્રેશન કહીએ છીએ અથવા તો સાંદ્રતાના એકમો કહીએ છીએ, કે જેના દ્વારા આપણે સાંદ્રતાને અલગ અલગ રીતે અભિવ્યક્ત કરી શકીએ છીએ, વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને તે ઘણા બધા યુનિટ્સ તમે 11મામાં ભણેલા હશો અને ફરીથી આપણે નવા 2-3 યુનિટ્સ અહીંયા ભણવાના છીએ. અને ઇમ્પોર્ટન્ટ આ બધા જ યુનિટ્સ પરથી ફરીથી દાખલા આ ચેપ્ટરમાં પણ છે અને અગત્યના પણ છે. એટલે ફરીથી આપણે બધી જ રાશિઓને વ્યાખ્યાયિત કરવાના છીએ જે આપણે ભણેલા છીએ અથવા તો ભણવાના છીએ. તો જે જથ્થાત્મક રીતે સાંદ્રતાની અભિવ્યક્તિ છે એને આપણે 2 ભાગમાં વિભાજીત કરીએ છીએ. કયા 2 ભાગમાં? તો પહેલું જે છે એને આપણે કહીએ છીએ તાપમાન આધારિત રાશિઓ, અને બીજી જે રાશિઓ છે તેને આપણે કહીએ છીએ તાપમાનથી સ્વતંત્ર. તો જો તમને ઓલરેડી તમે ભણેલા હોય રાશિઓ તો તમને ધ્યાનમાં જ હશે કે તાપમાન આધારિત અને તાપમાનથી સ્વતંત્ર રાશિઓ એટલે શું. તમે આપણે અત્યારે દ્રાવણોના પ્રકાર ભણી ગયા અને દ્રાવણોના મુખ્ય 3 પ્રકારની આપણે વાત કરી, ઘન, પ્રવાહી અને વાયુ. જો ઘન હોય તો એને વજનથી આપણે માપી શકીએ છીએ, પ્રવાહી અને વાયુને આપણે કદથી માપી શકીએ છીએ. તો એનો મતલબ આપણી પાસે યા તો વજન હશે યા તો કદ હશે, જે આપણે સાંદ્રતાની વ્યાખ્યામાં પણ જોયું. હવે આપણે એ નોંધવાનું છે કે તાપમાન કોને અસર કરે છે. જેમ કે હું એમ કહું કે મારી પાસે 1 લીટર પાણી મેં બીકરમાં ભરેલું છે, બન્સેન બર્નર પર આપણે એને ગરમ કરીએ છીએ. બન્સેન બર્નર પર જ્યારે આપણે એને ગરમ કરતા હોઈએ અને 1 લીટર પાણી હોઈએ, હવે એ 1 લીટર પાણી જો 100 ડિગ્રીને પહોંચી જાય અથવા તો 1 કલાક સુધી રાખીએ તો શું 1 લીટર જ રહે? નહીં, એનું કદ બદલાય છે. પરંતુ હું એમ કહું કે મારી પાસે 1 કિલોગ્રામ લોખંડનો સળિયો છે અથવા તો 2 કિલોગ્રામનો કોઈ ધાતુનો સળિયો છે અને એને હું ગરમ કરું છું, લાંબા ગાળા સુધી ગરમ કરતા સુધી પણ શું એનું વજન બદલાવાનું છે? નહીં, એનું વજન નહીં બદલાય. એનો મતલબ તાપમાન કોને અસર કરે છે? તાપમાન માત્ર કદને અસર કરે છે, વજનને અસર કરતું નથી. તો એનો મતલબ આપણે એમ લખી શકીએ કે તાપમાન આધારિત જે રાશિઓ છે એમાં શું આવવું જોઈએ? એમાં કદ આવવું જોઈએ. જ્યારે તાપમાનથી સ્વતંત્ર જે રાશિઓ છે એમાં માત્ર શું હોવું જોઈએ? માત્ર વજન હોવું જોઈએ. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કદાચ અહીંયા વજન આવે તો ચાલે, અહીંયા વજન હશે ને કદ હશે તો ચાલશે, એક કદ જોઈએ. પરંતુ અહીંયા કદ ના ચાલે, અહીંયા જો કદ આવે રાશિમાં તો એનો મતલબ થાય કે તાપમાન આધારિત થઈ ગયું. તો પ્રશ્ન થાય કે આ વજન અને કદ કોનું લેવાનું? હવે આ વજન અને કદ, આ જે વજન છે એનો મતલબ કે અહીંયા દ્રાવક, દ્રાવણ અથવા તો દ્રાવ્ય બધાનું જ વજન હોવું જોઈએ, કોઈ પણ નું કદ નહીં તાપમાનથી સ્વતંત્ર રાશિ માટે. પરંતુ તાપમાન આધારિત રાશિ માટે કોઈ એક પદાર્થમાં અથવા તો દ્રાવક, દ્રાવણ અને દ્રાવ્ય પૈકી કોઈ એકનું શું હોવું જોઈએ? કોઈ એકનું કદ હોવું જોઈએ, તો આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. તો આપણે પહેલા લખી દઈએ કે કઈ કઈ રાશિઓ આમાં આવે છે, ઘણી બધી તમને ધ્યાનમાં હશે, ઘણીથી આપણે નવી રાશિઓ પણ જોવાના છીએ. ચાલો તો પહેલા આપણે લખીએ છીએ તાપમાન આધારિત રાશિઓ. તાપમાન આધારિત રાશિઓમાં પહેલા જ આવશે મોલારિટી, મોલારિટીને આપણે કેપિટલ એમ વડે પણ દર્શાવીએ છીએ, મોલર પણ કહીએ છીએ. બીજી રાશિ આવશે નોર્માલિટી, કેપિટલ એન વડે જેને દર્શાવીએ છીએ. ત્રીજી રાશિ એમાં હશે ફોર્માલિટી, જેને કેપિટલ એફ વડે દર્શાવીએ છીએ. હવે આગળની જે રાશિ છે એ પ્રતિશત પ્રમાણ છે, એટલે કે ટકાવાર પ્રમાણ છે. ટકાવાર પ્રમાણને કઈ રીતે વ્યાખ્યાયિત થાય? કે 100 ml અથવા તો 100 gram વ્યાખ્યાયિત થાય, તો એ પણ આપણે જોવાના છીએ. પણ એમાં કદ આવવું જોઈએ. તો પહેલી જે છે એ છે કદથી ટકાવાર પ્રમાણ, કદથી ટકાવારને આપણે કહીશું પર્સન્ટેજ W, પર્સન્ટેજ V બાય V. પછીની જે રાશિ છે એ છે વજન કદથી ટકાવાર પ્રમાણ.
वजन कद थी टकावा प्रमाण એમાં પણ કદ આવે છે તો એ પણ શું થવું જોઈએ એ પણ તાપમાન આધારિત રાશિ થશે અને જે છેલ્લી રાશિ આપણે આમાં લખવાના છીએ એ છેલ્લી રાશિ આમ તો બંનેમાં આવવાની છે એ છે પીપીએમ પરંતુ એને જે વ્યાખ્યાયિત આપણે કરવાના છીએ એ અલગ છે જેના પર આપણે વ્યાખ્યાયિત કરવાના છે એ અલગ છે અહીંયા આને આપણે વ્યાખ્યાયિત કરીશું વજન કદથી પીપીએમ જ્યારે અહીંયા આપણે કહીશું માત્ર વજનથી પીપીએમ તો પીપીએમ બંનેમાં આવવાનું છે પરંતુ આ એમાં ડિફરન્સ છે અહીંયા પણ વાત કરી દઈએ તાપમાનથી સ્વતંત્ર રાશિઓ માટે તાપમાનથી સ્વતંત્ર રાશિઓમાં પહેલું જ આપણે કહીએ છીએ એ છે મોલાલિટીને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ પછી એમાં આવશે મોલ અંશ જેને આપણે કેપિટલ એક્સ અથવા તો સ્મોલ એક્સ વડે દર્શાવીએ છીએ પછી એમાં પણ પ્રતિશત પ્રમાણની રાશિઓ આવશે જેમાં આપણે કહીશું વજનથી ટકાવાર પ્રમાણ જેને આપણે કહીશું પર્સન્ટેજ W/W જેમાં માત્ર વજન છે અને છેલ્લું આપણે એમાં કહીશું પીપીએમ કે જે પીપીએમ સેનાથી હશે પીપીએમ હશે વજનથી પીપીએમ કે જેમાં કદ આવતું નથી તો આમાંથી ઘણી બધી રાશિઓ તમે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છો તમે 11મા ધોરણમાં જોયેલી હશે ઘણી બધી રાશિઓ કદાચ ના પણ ખ્યાલ હોય તો આપણે ફરીથી એ જોવાના છીએ આ જે રાશિઓ છે એના જો સૂત્રો તમને ધ્યાનમાં હોય નાવડતા હોય તો બેસ્ટ છે સારામાં સારી વાત છે તમે નોટ ડાઉન કરી શકો છો પરંતુ જો તમને ના ધ્યાનમાં હોય અથવા તો કોઈ સૂત્રમાં પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા જ સૂત્રો ફરીથી વ્યાખ્યાયિત કરવાના છે એની અંદર આવતી પ્રત્યેક ટર્મિનોલોજી પ્રત્યેક જે રાશિ છે એને ફરીથી સમજવાના છે વ્યાખ્યાયિત કરવાના છીએ તો એ વિડીયોને જોઈને તમે એસી શકો છો થેન્ક યુ